नेपाल में मोड़ी रात्र भूकंप, 100 करता वधु लोगों मौत। नेपाल में मोड़ी रात्र 6.4 की तीव्रता भूकंप आयो, अनेक इमारतों धराशायी। समग्र उत्तर पूर्वीय भारत ध्रुजा भूकंपना झटका थी राजधानी दिल्ली सहित उत्तर भारत में 6.4 की तीव्रता झटका। यूपी एमपी राजस्थान में भूकंप। दिल्ली में प्रदूषण सतत वत ग्राफ, दिल्ली में IQI 500 ने पार। दिल्ली ने वायु प्रदूषण सौ खतरनाक श्रेणी में, अनेक विस्तारों में 640 ने पार। आपना धारासभ्य चतर वसावा समर्थन में स्थानिकों द्वारा आज देड़ियापाड़ा बंद ऐलान, गई काले पत्नी की धरपकड़ थी। आज ने आती का दिवाड़ी पहला पुष्य नक्षत्र दुर्लभ योग, आज सवेरे 8 वगैया रविवार सवेरे 11 वगैया सुधी पुष्य नक्षत्र सोना चांदी की खरीदी थे धूम। મહેસાણાના વિજાપુરમાં 4.90 લાખની લૂંટ, કારમાંથી 2 ગઠિયાઓ 4.90 લાખ લઈને પલાયન, ગાડીને ટક્કર માર્યા બાદ બોલાચાલી કરી લૂંટ ચલાવી। સુરેન્દ્રનગરમાં પાણી પ્રશ્ને સ્થાનિકોનો ચક્કાજામ, સુરેન્દ્રનગર રાજકોટ હાઈવે પર ચક્કાજામ। ગાંધીનગરના રાયસણ પાસે સર્જાયો અકસ્માત દેખાતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સારવાર માટે વ્યવસ્થા કરી। पेटलाद में मालधारी समाज की दादागिरी, पालिकाए पकड़ेला ढोर, ताड़ू तोड़ी लई गया। गहलोत सरकार मंत्री की ऑफिस सहित 25 स्थलों ईडी दरोड़ा ने लई राजस्थान राजकारण गरमायो। आज वर्ल्ड कप की 2 मैच, पहली मैच न्यूजीलैंड और पाकिस्तान वच्चे, जारे बीजी मैच इंग्लैंड और ऑस्ट्रेलिया वच्चे रमाशे। છેદ વારંવાર ઉડતો આવ્યો છે અને હવે જે અમદાવાદમાં થયું છે એ હચ મચાવી નાખે એવું છે। કારણ કે એક મહિલા સાથે પહેલા તો ગેંગરેપ કરવામાં આવે છે અને પછી એના ઘરમાંથી કાર અને રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવે છે અને લૂંટારૂઓ ભાગી જાય છે અને પછી પોલીસ દોડતી થાય છે। પછી પોલીસ એ નરાધમોને પકડી અને પોતાની પીઠ થપથપાવે છે। પણ સવાલ એ છે કે અમદાવાદ જેવા સુરક્ષિત કહેવાતા શહેરમાં આવું થઈ કેવી રીતે શકે, જિગ્નેશ પાસેથી જાણીએ। જિગ્નેશ, અનુપુર વાત કરવામાં આવે તો આ કેસમાં સૌથી મોટી અને કમજોર કડી એ હતી કે બંને મહિલાઓ પોતાના ઘરમાં એકલી રહેતી હતી, એટલે કે બોપલ વિસ્તારનો જે ફ્લેટ છે તે ફ્લેટમાં 2 મહિલાઓ, એટલે કે 41 વર્ષની મહિલા અને તેની સાથે 19 વર્ષીય તેની ઘરઘાટી મહિલા સાથે રહેતા હતા અને તેની જે સિક્યુરિટી ગાર્ડ તે જ ફ્લેટમાં હતા, તેને ખ્યાલ હતો અને માટે જ તેઓએ તેમને ટાર્ગેટ બનાવ્યા। સૌ પ્રથમ ફ્લેટની લાઇટ બંધ કરવામાં આવી અને જ્યારે મહિલાઓ તે લાઇટ ચાલુ કરવા માટે ફ્લેટની બહાર આવે છે તે જ સમયે 5 સિક્યુરિટી ગાર્ડ તેમના ઉપર હુમલો કરે છે, તેમને ઘરમાં ખેંચી જાય છે અને તેમની સાથે, એટલે કે જે 19 વર્ષીય ઘરઘાટી યુવતી છે તેના પર હુમલો કરી અને તેનું શારીરિક શોષણ કરવામાં આવે છે। પાંચેય જે નરાધમો છે તેઓએ તેની સાથે દુષ્કૃત્ય કર્યું, ત્યારબાદ તેમને ઘરમાં બાંધી અને તેમના ઘરમાં રહેલી ગાડીની ચાવી, રોકડ રકમ તથા તેમના એટીએમ કાર્ડમાંથી 40,000 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા અને ત્યારબાદ તેમના જે અમુક મહત્ત્વના ડોક્યુમેન્ટ અને ગાડી લઈ આરોપીઓ ગુજરાત છોડવાની ફિરાકમાં હતા। પરંતુ વહેલી સવારે જ્યારે પોલીસને આ અંગે જાણ થઈ ત્યારે પોલીસે ફ્લેટમાંથી જે તમામ જે સિક્યુરિટી ગાર્ડ હતા તેના ફોટા અને તેમના નામ સહિતની જે તમામ માહિતી હતી તે મેળવી અને રાજ્યભરની પોલીસને મોકલી હતી। તેવા જ સમયે જે આરોપીઓ દ્વારા જે મહિલાનું એટીએમ કાર્ડ જે લઈ લેવામાં આવ્યું હતું અને તે એટીએમ કાર્ડના મદદથી જ્યારે તેઓએ રૂપિયા વિડ્રો કર્યા ત્યારે તેઓ બનાસકાંઠા અને ત્યાંથી રાજસ્થાન તરફ ભાગવાની ફિરાકમાં હોય તેવી હકીકત સામે આવી હતી અને તે માહિતી બનાસકાંઠા પોલીસને આપતા બનાસકાંઠા LCB દ્વારા મુખ્ય રસ્તા ઉપર જે તમામ જે વાહનો હતા તેની ચેકિંગ કરી અને તેમાંથી ખાનગી બસમાંથી આ જે 5 નરાધમો છે તેમને ઝડપી લેવામાં આવ્યા છે। બીજી તરફ આ કેસની અંદર જે આરોપીઓ જે મહિલાની કાર લઈને ભાગ્યા હતા તે કાર પણ પોલીસથી બચવા માટે તેમણે અવાવરૂ જગ્યાએ છુપાવી દીધી હોવાની માહિતી સામે આવી રહી છે અને હવે આ અંગે બોપલ પોલીસે ગેંગરેપ, લૂંટ એટલે કે ધાડ સહિતની જે અન્ય કલમો છે તેના હેઠળ ગુનો દાખલ કરી એટ્રોસિટીની કલમનો ઉમેરો કરવાની કાર્યવાહી શરૂ કરી છે અને આગામી સમયમાં તમામ જે 5 આરોપી અત્યારે બનાસકાંઠા LCBએ જેમણે ઝડપી લીધા છે તેમને અમદાવાદ લાવી આ કેસના અંદર સત્તાવાર તેમની ધરપકડ કરવા અને કેસને જોડતી જે કડીઓ છે તેને પૂર્તિ કરવા બોપલ પોલીસે કામગીરી શરૂ કરી છે।
અને આગળ વાત કરવી છે એક ધારાસભ્ય જે હંમેશા કાયદો વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા રહે છે પણ આજે એ ધારાસભ્ય ગાયબ છે એ ધારાસભ્ય ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને એ ધારાસભ્યને શોધવા માટે પોલીસે ટીમો બનાવવી પડી છે જી હા ટીમો બનાવી અને પોલીસે ધારાસભ્યને શોધી રહી છે અને બીજું કોઈ નહીં જે ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે એ છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દેડિયાપાડાના ધારાસભ્ય પણ આખરે કેમ એ સવાલ ચર્ચાવાનો વિષય છે કારણ કે એમની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ અને એ પછી ચૈતર વસાવા ભૂગર્ભમાં ઉતરી ગયા છે જંગલની જમીનનો ગેરકાયદેસર કબજો જમાવીને કેટલાક લોકો ખેડાણ કરતા હતા તેમને અટકાવવાનું કામ જંગલ વિભાગના કર્મચારીઓ કરતા હતા અને એ બીટગાડે અમને જંગલની જમીન ખેડતા અટકાવ્યા ત્યારે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ આ બીટકાણને એમને ઘેર બોલાવીને એમને ધમકાવવાનો પ્રયત્ન કર્યો ધારાસભ્ય તરીકે ચૈતરભાઈ આવું કૃત્ય કરે એ ખરેખર નિંદનીય છે આ આપની વાત સાચી છે કે 30 તારીખની આસપાસ ફોરેસ્ટર ને એના બીટગાડોને જંગલની જમીનના ખેડાણને લઈને એના ઘરે બોલાયા અને બીટગાડને ફોરેસ્ટને સખત માર માર્યો ને એવી પણ માહિતી છે કે હવામાં ફાયરિંગ પણ કર્યું આ ચૈતરભાઈને એક પ્રકારની ખોટી ટેવ પડી ગઈ છે અને એ ઉપરાંત અન્ય લોકો સાથે પણ તીક્ષ્ણ હથિયાર અથવા તો જે હાથમાં વસ્તુ હોય તેનાથી સીધું મારી લેવાની એક ટેવ છે આદત છે જે ખરેખર એક ધારાસભ્યને આ સોંપતું નથી ઇસ મામલે મેં અભી પોલીસ કી તરફ સે ફોરેસ્ટ કર્મચારીઓ કો ફરિયાદી રખતે હોય કલ ફરિયાદ કી ગઈ હે સરકાર પક્ષ સે ઓર ઇસ ફરિયાદ કે અનુસંધાન મેં અભી હમ આગે કી કાર્યવાહી કર રહે હૈ અભી તક ઇસ ફરિયાદ મેં 3 आरोपियों को पकड़ा गया है जो है उनके जो अरेस्ट हुए उनमें शकुंतलाबेन जो है वो धारासभ्य श्री है उनके पत्नी है उनके पीए है जितेंद्र भाई और एक और खेडूत है जिनका नाम रमेश भाई है ધારાસભ્યને શોધવા માટે અત્યારે પોલીસની ટીમો જહેમત કરી રહી છે દોડાદોડી કરી રહી છે પણ ચૈતર વસાવા છે કે એમનો ક્યાંય પત્તો નથી બીજી તરફ આમ આદમી પાર્ટી તરફથી પણ પ્રતિક્રિયાઓ આવી સ્વાભાવિક છે કશ્યપ છે મારી સાથે કશ્યપ પાસેથી જાણીએ કશ્યપ આમ આદમી પાર્ટી પણ દાવા કરતી હશે વગેરે વગેરે આરોપો પણ લગાવતી હશે પણ સવાલ એ છે કે એક ધારાસભ્ય જેમની પર આરોપ લાગે જો સાચા હોય તો સામે આવવું જોઈએ અને પોતાના આરોપોનું ખંડન કરવું જોઈએ ભાગતા શા માટે ફરે છે બિલકુલ ચૈત્ર વસાવા તેની બે પત્નીઓ અને તેના પીએ અને જે ખેતર ખેડે છે તેની સામે પોલીસ વિભાગમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને ફરિયાદી બન્યું છે વન વિભાગ તેમના દ્વારા ફરિયાદમાં આરોપ એવો લગાવવામાં આવ્યો છે કે જે ખેતરની ખેતી જે કરવામાં આવતી હતી જંગલની જમીન ઉપર આ ખેતી કરવામાં આવતી હતી અને તેના કારણે જ્યારે વન વિભાગના કર્મચારીઓ તેના ઘરે ગયા હતા ત્યારે તેના સાથે બોલાચાલી કરવામાં આવી હતી એક રાઉન્ડ ફાયરિંગ પણ તેમના દ્વારા કરવામાં આવ્યું છે અને હાલ આ ગુનો નોંધાયા બાદ ચૈત્ર વસાવા છે તે ફરાર છે અને ભૂગર્ભમાં ઉતરી ગયા છે પોલીસ દ્વારા તેને શોધવા માટે થઈ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે ગોપાલ ઇટાલિયા અને પ્રદેશ અધ્યક્ષ ઈશદાન ગઢવી છે તેના દ્વારા આપ અને તેના ધારાસભ્યને ખોટી રીતે ફસાવવામાં આવતા હોવાનો આરોપ જે છે તે ટ્વીટ કરી અને લગાવવામાં આવ્યો છે મહત્વનું છે કે ભાજપના આ મનસૂબા ક્યારેય સફળ નહીં થાય તેવો પણ આ ટ્વીટમાં આરોપ જે છે તે ઈશુદાન ગઢવી દ્વારા લગાવવામાં આવ્યો છે બિલકુલ એટલે આરોપ ઘણા બધા લગાવવામાં આવ્યા છે પણ વાત એ છે કે જો ચૈતર વસાવા નિર્દોષ છે જો એમની ઉપર કોઈ કોન્સ્પિરસી કરવામાં આવી રહી છે કાવા દાવા હેઠળ એમની ઉપર આ કાર્યવાહી થઈ રહી છે તો ચૈતર વસાવા સામે આવે ધારાસભ્ય છે પ્રજાના પ્રતિનિધિ છે ભાગે છે કેમ સામે આવી અને સત્ય કહે કે ભાઈ હું સાચો છું આટલા આટલા મારી પાસે પુરાવા છે આવી રીતે ભૂગર્ભમાં ઉતરી જવાનું કારણ શું ખેર જ્યારે ચૈતર વસાવા સામે આવશે ત્યારે બધા સવાલોના જવાબ મળશે કોણ સાચું કોણ ખોટું શું છે શું નહીં પણ આ બધા વચ્ચે અમદાવાદની અંદર ઇન્કમટેક્સ વિભાગ ફરી એકવાર સક્રિય થયું છે અને ફરી એકવાર દરોડાનો દોર શરૂ થયો છે ક્યાં કોના પર શું દરોડા પાડવામાં આવે અને દરોડા દરમિયાન શું મળ્યું પ્રતિક પાસેથી જાણીએ નુપુર આજે વહેલી સવારથી જ ઇન્કમટેક્સ વિભાગના 150થી વધુ અધિકારીઓ દ્વારા અમદાવાદ શહેરના બિલ્ડર ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા હતા બંને બિલ્ડર ગ્રુપ છે તે અમદાવાદ શહેરના મોટા બિલ્ડર ગ્રુપ માનવામાં આવે છે અને બંને બિલ્ડર ગ્રુપ તરફથી પશ્ચિમ અમદાવાદના જે પોસ્ટ વિસ્તાર ગણાય તેમાં મોટા પ્રોજેક્ટો રાખવામાં આવે છે મોટા કામ કરવામાં આવે છે પરંતુ દિવાલ ટાણે જ હાલ દરોડાની કામગીરી કરાતા બિલ્ડર ગ્રુપમાં ફફડાટ વ્યાપી ગયો છે કારણ કે આ જે બિલ્ડર ગ્રુપ છે તેમના દ્વારા જે ટ્રાન્ઝેક્શન છે તે ટ્રાન્ઝેક્શન અમુક બેનામી કરવામાં આવ્યા હતા અને આ જ કારણથી તેમના ઉપર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવે છે એવું પણ માનવા
કરવામાં આવ્યા છે કે 2000ની નોટ કે જે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, બંધ રાખવામાં આવી છે, તે નોટો માટેનું મોટું ટ્રાન્ઝેક્શન તેમના તરફથી કરવામાં આવ્યું હતું અને આ જ કારણથી હાલ તે બિલ્ડર ગ્રુપ છે તે શંકાના દાયરામાં છે અને આ જ કારણથી 150 જેટલા ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ આજે 20થી વધુ લોકેશન ઉપર દરોડા પાડ્યા છે, સર્ચની કામગીરી હાથ ધરી છે, સાથે જે ડોક્યુમેન્ટ્સ છે તે પણ કબજે કરવામાં આવશે, તેનું એનાલિસિસ કરવામાં આવશે અને ત્યારબાદ મોટી કરચોરી સામે આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. અને આગળ વાત કરવી છે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની અને આવા જ એક ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના સપનાને રોડનારા કૃત્યનું ખુદ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીએ ભાંડાફોડ કર્યો છે. સરપ્રાઇઝ મુલાકાતે પહોંચ્યા પ્રફુલ્લ પાનસેરિયા અને તેમણે શું જોયું એવું કે હડકંપ મચી ગયો અને પછી એ કન્સ્ટ્રક્શનને તોડવાનો નિર્ણય આપ્યો, ધવલ પાસેથી જાણીએ. જી નુપુર, હાલ આજકાલ કન્સ્ટ્રક્શનને લઈને ખૂબ મોટા સવાલો રાજ્યમાં ઊભા થઈ રહ્યા છે. ક્યાંક બ્રિજ તૂટી રહ્યા છે, નબળા કામોની વાતો આવી રહી છે. ત્યાં જ એક વરી દ્વારકાથી એક વિડીયો સામે આવ્યો છે, જે વિડીયો ખૂબ જ સારી રીતે શિક્ષણ મંત્રી જે રાજ્યકક્ષાના છે પ્રફુલ્લ પાનસેરિયા એમાં દેખાઈ રહ્યા છે અને એ એક શિક્ષણ ભવનનું નિર્માણ થઈ રહ્યું છે એના ચેકિંગ કરી રહ્યા છે, પોતે જાતે સાઇટનું ચેકિંગ કરી રહ્યા છે અને નબળી કામગીરી દેખાતા જ ત્યાંના અધિકારીઓ અને જે કોન્ટ્રાક્ટરો હતા એમને ખખડાવી પણ રહ્યા છે અને ખખડાવ્યા બાદ સમગ્ર જે કામ ચાલી રહ્યું છે એને અટકાવી પણ દેવાનો આદેશ કર્યા છે શિક્ષણ મંત્રીએ. જો કે સૌથી મહત્વની વાત જો સમજવામાં આવે તો રાજ્યમાં આવી ઘણી બધી સરકારી સાઇટો, એ રોડ હોય, બિલ્ડિંગ હોય કે રસ્તાઓ હોય કે બ્રિજ હોય, ત્યાં તમામ જગ્યાએ ભ્રષ્ટાચારનો બોરિંગ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. આ તો શિક્ષણ મંત્રીએ તપાસ કરી છે, પણ આવી કેટલી બધી કન્સ્ટ્રક્શન સાઇટો છે જ્યાં હજુ સુધી કોઈ તપાસ થઈ નથી રહી અને આવો ને આવો ભ્રષ્ટાચાર પ્રજાના પૈસાનો થઈ રહ્યો છે.